विद्यार्थी मित्रों गुड मॉर्निंग, हे भगवान केम छो, आप सौ आनंद में हसो। हवे आज आप पृष्ठफल घनफळनी अंदर घन अने लंबघनना फक्त पृष्ठफल शोधवानुं, घन तथा लंबघननुं पृष्ठफल शोधवुं एना विषे ज आ विडियोनी अंदर आप चर्चा करशुं। अगाउना विडियो में आप नळाकार, शंकु, गोलक, अर्धगोलक एना घनफळ अने क्षेत्रफळ यानी कि पृष्ठफळ विषेनी चर्चा करी, पण घन अने लंबघन ना पृष्ठफळ एनी चर्चा आ विडियो में आप करीए। मित्रों तो सौ प्रथम तो जुओ एनी व्याख्या लेव, घननी व्याख्या, घननी व्याख्या शू कीधी है ये आप जोईए के जे लंबघन हो लंबघननी लंबाई, पहोळाई अने ऊंचाई समान होय यानी कि सरखू माप होय तो ते पदार्थ ने घन कहेवामां आवे छे। लंबघन लई तो जे लंब जे पदार्थ ने लंबाई, पहोळाई अने ऊंचाई समान न होय यानी कि असमान होय तो एवा पदार्थ ने लंबघन कहेवामां आवे छे। हवे मित्रों अहीं मैं तमने सूत्रों आप्या छे ए सूत्रनी आपणे सौ प्रथम चर्चा करिए। तो जुओ मित्रों सौ प्रथम तो आपणे पहेलुं जे सूत्र छे एनी चर्चा करिए तो घननुं कुल पृष्ठफळ, घन जेनी बधी ज बाजू समान छे एना पृष्ठफळनी जो चर्चा करिए तो एनुं खरेखर सूत्र छ एल वर्ग थाय। हवे छ एल वर्ग कई रीते थया एनी आपणे चर्चा करिए तो बे कौंसमां लंबाई गुणा लंबाई, कारण के बधी बाजूनुं माप समान ज छे। घननी वात करिए, घननी व्याख्या मैं आपी छे, घन एटले शुं, मानी लो के लंबाई गुणा पहोळाई, पहोळाई गुणा ऊंचाई, ऊंचाई गुणा लंबाई, तो बधुं माप सरखुं छे एटले जेटली लंबाई એટલી પહોળાઈ, જેટલી પહોળાઈ એટલી ઊંચાઈ, જેટલી ઊંચાઈ એટલી લંબાઈ, બધું સમાન એટલે એલ ગુણા એલ, એલ ગુણા એલ ને એલ ગુણા એલ આ બે એમને આ કેટલી વખત થયા મિત્રો? ત્રણ વખત, તો આવશે ત્રણ, ત્રણ એલ વર્ગ, એલ ગુણા એલ, એલ વર્ગ, તો ત્રણ દુને છ, છ એલ વર્ગ થયા। હવે આગળ ઘનના પાર્શ્વ જુઓ, પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ, પાર્શ્વ એટલે કે ઉપરનું અને તળિયું કાઢી નાખીએ, ખાલી ફક્ત ચાર બાજુની જ વાત કરીએ। બોક્સ ખોખું હોય એનું ઢાંકણું તળિયું કાઢી નાખો, ચાર દિવાલ જ આપણે ગણીએ। આ ચાર દિવાલની વાત જો કરવામાં આવે તો લંબાઈ, જો ચાર દિવાલ એટલે ચાર વસ્તુ થઈ, લંબાઈ ગુણ્યા લંબાઈ यानी कि एल वर्ग, चार एल वर्ग। आगळ वधीए लंबघन, आ बने घन दिया, हवे लंबघन जो लंबघन में लंबाई, पहोळाई अने ऊंचाई समान न होय, अलग अलग माप होय तो एवा पदार्थ ने लंबघन कहेवामां आवे छे। हवे जो एनुं सूत्र मैं पूछे कि बे कौंसमां एल बी પ્લસ બી એચ પ્લસ એચ એલ, એટલે કે બે વખત લંબાઈ પહોળાઈ વત્તા બે વખત પહોળાઈ ઊંચાઈ અને બે વખત લંબાઈ ઊંચાઈ, તો આમ બે કોમન નીકળ્યા બધામાંથી અને બાકી બધું એલ બી, એલ એચ અને એચ એલ, તો આમ આ લંબઘનનું સૂત્ર થયું। હવે મિત્રો આ સૂત્રની ચર્ચા આપણે કરી, હવે આપણે ઉદાહરણની વાત કરીએ તો બે કેવા તમને ઉદાહરણ આપું કે જેથી કરીને તમને એના વિશેની પૂરી માહિતી મળી શકે। તો આવો મિત્રો આપણે ઉદાહરણ લઈએ।
જો મિત્રો ઉદાહરણ આપું છું પહેલું કે એક લંબઘન છે, એક લંબઘન લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અસમાન છે, સમાન નથી એવા, તો એના જુઓ માપ આપ્યું છે 20x15x10, યાને કે ઉદાહરણ પહેલું લંબાઈ 20 સેન્ટીમીટર, પહોળાઈ 15 સેન્ટીમીટર અને ઊંચાઈ 10 સેન્ટીમીટર છે. 20, 15 અને 10, 20, 15, 10 સેન્ટીમીટર આ લંબાઈ છે એને માપ આપેલું છે. તો આના ઉપરથી આપણે લંબઘનનું કુલ પૃષ્ઠફળ લઈ, લંબઘનનું કુલ પૃષ્ઠફળ જો મિત્રો, હમણાં જ સૂત્ર આપેલું હતું 2 કૌંસમાં લંબાઈ પહોળાઈ 2 કૌંસમાં LB BH HL LB BL LB BL BH HB HL LH એમ ક્રમ ફરી જાય તો કોઈ ચિંતા ન કરવી. કારણ કે મિત્રો આ જે છે એ ગુણાકારમાં ક્રમનું મહત્વ નથી. માટે હવે જુઓ આ મુજબ આપણે કિંમત મૂકી દઈએ આમાં 2 કૌંસમાં. હવે આનો ગુણાકાર 20 × 2 એટલે 15 + B 15 × H 10 + H 10 × L 20. મિત્રો આનો આપણે ગુણાકાર કરશું. જુઓ 2 15 2 30 યાને કે 300, 15 10 150 અને 10 20 200. હવે મિત્રો આનો ગુણાકાર કરો તમે. જુઓ સરવાળો, પહેલાં તો 300 અને 200નો સરવાળો 500. 500માં 100 નાખીએ 600. 600માં 50 નાખો 650. હવે 650 ને આગળ આપ્યા છે 2, તો આપણે 2 થી ગુણી નાખીએ તો એનો જવાબ મળશે આપણને 1300 સેન્ટીમીટર વર્ગ. વર્ગ એટલા માટે મિત્રો કે આ ક્ષેત્રફળ છે, પૃષ્ઠફળ છે, એટલા માટે. જો ઘન હોય તો ઘનફળ આપણે હોય તો અહીંયા ઘન લખવાનું. બરોબર મિત્રો, આ એનું પૃષ્ઠફળ થયું. હવે બીજો જ એક દાખલો લઈએ આપણે, જેમાં આ લંબઘનની વાત કરી. હવે બીજો દાખલો હું આપું છું તમને મિત્રો, જેમાં ઘન લઈએ આપણે. બે વસ્તુ લેશું, એક ઘન પદાર્થ ને એક લંબઘન પદાર્થ. આ બંને વચ્ચેનો તફાવત આપણે શોધીએ તો એક ઘન પદાર્થ છે, આ ઘન પદાર્થને આ ઘન પદાર્થનું માપ અહીંયા લખું છું હું. ઉદાહરણ 2, આ ઘન પદાર્થની અંદર જો મિત્રો L 12 સેન્ટીમીટર છે. ઘનની અંદર તો બધું સરખું હોય, લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ બધું સમાન હોય, એટલે લંબાઈ 12 સેન્ટીમીટર, પહોળાઈ 12 સેન્ટીમીટર અને ઊંચાઈ પણ 12 સેન્ટીમીટર છે. તો મિત્રો પહેલાં તો આનું પૃષ્ઠફળ આપણે શોધીએ તો ઘનનું અથવા ઘન બોક્સનું, આપણે બોક્સ શબ્દ રાખશું, પેટી, ઘન બોક્સનું પૃષ્ઠફળ બરાબર જો મિત્રો એનું આપણે કુલ પૃષ્ઠફળ લઈએ, કુલ પૃષ્ઠફળ તો એનું જે સૂત્ર છે એ આપણે લઈએ 6L² 6 L લંબાઈ કેટલી છે મિત્રો આપણને આપી છે 12 સેન્ટીમીટર તો અહીંયા લખશું 12
એનો વર્ગ, છ બારનો વર્ગ 144. હવે છ અને 144નો તમે ગુણાકાર કરશો તો આપણને 864 સેન્ટીમીટર વર્ગ મળશે. આ એક આપણી ભાષામાં કેવું હોય તો ચોરસ બોક્સ છે, ચોરસ જેની છ છ બાજુ સરખી છે. ચોરસ તો ખરેખર ચાર બાજુ થાય, પણ આપણે સમજવા માટે એમ કહી શકીએ કે એની છ છ બાજુ સમાન છે. આનું પૃષ્ઠફળ આ બોક્સ બનાવવું છે પૂઠાનું, તો પૂઠું કેટલું જોઈએ, પતરું કેટલું જોઈએ, અથવા બીજો કોઈ પદાર્થ કેટલો જોઈએ, તો એને માટે 6L વર્ગ. લંબાઈ 12, 12નો વર્ગ આવી ગયો મિત્રો, તો 144 × 6 એમ 864 સેન્ટીમીટર વર્ગ થાય. હવે એક લંબઘન બોક્સ છે, લંબઘન બોક્સ, લંબઘન પદાર્થ. આ પદાર્થ છે એનું માપ અહીં આપું છું. જુઓ, લંબઘનનું માપ આપું છું, એમાં લંબાઈ 15 સેન્ટીમીટર, પહોળાઈ 12 સેન્ટીમીટર અને ઊંચાઈ 8 સેન્ટીમીટર. તો આ બોક્સ બનાવવું છે આપણે. આ બોક્સ બનાવવા માટે કોઈ પણ પદાર્થ, પછી પૂઠું હોય, કાગળ હોય કે પતરું હોય, એ કેટલું જોઈએ એને માટે આપણે અહીંયા શોધીએ. તો જુઓ મિત્રો, આ લંબઘન છે એના પૃષ્ઠફળનું આપણને સૂત્ર છે, ખબર છે કે લંબઘન પદાર્થનું અથવા લંબઘન બોક્સનું, લંબઘન બોક્સનું પૃષ્ઠફળ લઈએ આપણે. જુઓ તો પૃષ્ઠફળ બરાબર સૂત્ર 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL, બરોબર છે મિત્રો? જુઓ આ એનું સૂત્ર થયું છે. હવે આ સૂત્ર મુજબ આપણે કિંમત મૂકી દઈએ, એની કિંમત મૂકીએ તો 2 કૌંસમાં LB 15 × 12 પ્લસ B 12 × H, H 8 × L 15. અંડરલાઈન એટલા માટે કરી છે કે તમને ખ્યાલ હોય કે આ બંનેનો ગુણાકાર, જુઓ જોડી થઈ, બરોબર છે? તો હવે આ જોડી મુજબ 2 કૌંસમાં 15 અને 12નો ગુણાકાર, 15 અને 12નો ગુણાકાર મિત્રો 180 પ્લસ 12 × 8 = 96, 15 × 8 = 120. હવે શું કરવું? તો જુઓ 180, 96 અને 120નો આપણે ગુણાકાર કરવાનો છે. તો સૌ પ્રથમ તો 180 અને 120નો સરવાળો કરો મિત્રો, એટલે તમને 300 મળશે. 300માં 96 નાખો એટલે 396. હવે 396 ગુણ્યા 2 કરો તો 792 સેન્ટીમીટર વર્ગ થાય. જો આ સેન્ટીમીટર વર્ગ થાય. આ 2 દાખલા થયા. હવે જો આના ઉપરથી આપણે ત્રીજો દાખલો જોતો હોય તોની હું વાત કરું. જો ત્રીજો દાખલો જોતો હોય આ જ ઉપરથી તો શું કરવું? તો બીજું કંઈ નહીં મિત્રો, આપણે એમ કહી શકીએ કે આ બંને બોક્સમાં કયા બોક્સનું પૃષ્ઠફળ વધારે, તો સ્વાભાવિક આપણને ખબર છે કે આ 864 છે ને આ 792. ઘન બોક્સનું પૃષ્ઠફળ વધારે છે. કેટલું? જો કેટલું કીધું છે એટલે બંનેની બાદબાકી થાય. લંબઘન છે એ કેટલું મોટું છે અથવા આમાં કેટલો વધારે પદાર્થ જોઈએ તો બાદબાકી થાય. આને આપણે S1
એવું નામ આપશું અને એસ ટુ એવું નામ આપું. બંને બોક્સમાંથી કયો બોક્સ મોટો છે અને કેટલો મોટો છે, કેટલો કીધો એટલે આપણે બાદ બાકી કરીએ કે તફાવત બરાબર. જુઓ મિત્રો, તફાવત બરાબર મોટો એસ વન એમાંથી એસ ટુ બાદ કરો તો 864માંથી 792 બાદ કરો તો આમ 72 સેન્ટીમીટર વર્ગ એ ઘન પદાર્થ છે, ઘન બોક્સ એ મોટો છે. જુઓ મિત્રો, તો આ ઘન અને લંબઘનના આપણે પૃષ્ઠફળની ચર્ચા કરી છે મિત્રો. તો હવે આમાં આશા રાખું છું કે લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે, કારણ કે આના સૂત્રો પણ મેં તમને અગાઉ આપ્યા છે. સૂત્રો કઈ રીતે થયા એ પણ મેં તમને સમજાવ્યું, ઉપરાંત આ 2 અને 3 ઉદાહરણ, એક આગળ આ 2 કુલ 3. અને જો બેનો તફાવત કીધો હોય, કયો બોક્સ કેટલું મોટું એવું તફાવતની દ્રષ્ટિએ મિત્રો કીધું હોય તો આપણે આ લેવાનું. આના ઉપરથી એવું પણ આવે કે 4 રૂમ છે, એને રંગકામ કરવો છે તો લંબાઈ પહોળાઈ ઊંચાઈ, લંબાઈ પહોળાઈ ઊંચાઈ એ જ રીતે થાય. તો મિત્રો, આવો હવે તમને થોડુંક હોમવર્ક આપું છું જેથી કરીને તમને પણ પ્રેક્ટિસ થાય. તો મિત્રો, સૌપ્રથમ આપણે હોમવર્કની ચર્ચા કરશું. જુઓ મિત્રો, હોમવર્ક હોમવર્કની અંદર જોઈએ આપણે તો હોમવર્ક છે એ સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 1 એનો 1 અને 2 દાખલા નંબર 2 દાખલા નંબર 3 આમ તમારે 4 દાખલા ગણવાના છે. આ મિત્રો, 4 દાખલાનો જ્યારે તમે લખતા હો, હોમવર્ક કરતા હો, તે એક ખાસિયાત રાખજો, કેલ્ક્યુલેટરનો ઉપયોગ ન કરતા, મોઢે જ હિસાબ કરવો. શક્ય હોય તમે પાછળ નોટના છેલ્લા પેજ ઉપર ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી કરજો, પણ કેલ્ક્યુલેટરનો ઉપયોગ ન કરતા. બીજું, આ છે હોમવર્ક, એ તમારે ફેરબુકમાં લખવાનું છે, FBમાં. તો આ ફેરબુકની અંદર તમારે લખવાનું છે મિત્રો. તો ચાલો અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું. ચાલો મિત્રો, આવજો. જય હિન્દ.